નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અન્નાબેન સોલંકી શુભમ શાળા પરિવાર વતી ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3ના કલ્સર વિષયની અંદર જે આપણે ત્રીજો પાઠ છે એ પતંગિયાવાળો, એનું આપણે ગીત છે એ પહેલાં સમજી લીધું. હવે એની અંદર આવતું જે વાર્તા છે એ આજે આપણે સમજવાની છે અને સાંભળવાની છે. એ આવે છે પ્યારા પીલુ. તમને પીલુ નામ સાંભળો એટલે સ્વાભાવિક તમને એમ થશે કે પીલુ એટલે કોઈ બિલાડીનું બચ્ચું અથવા તો નાનું એવા ગલુડિયાની વાત હશે. પણ આની અંદર નાના એવા બિલાડીના બચ્ચા કે કોઈ ગલુડિયાની વાત નથી, પણ એક ઈયળ, જેમ કે પહેલાં સૌપ્રથમ એમ કે એક ઈંડા સ્વરૂપે હોય છે, એમાંથી ઈયળ થાય છે અને એમાંથી જ્યારે પતંગિયું બને છે એની આખું સરસ મજાનું વર્ણન કરતી આપણને એક વાત રજૂ કરવામાં આવી છે. એની અંદર તમારા જેવડા જ બે ભાઈ બહેન છે, દ્વિજ અને ઈવા, એ બંને એમ કે કઈ રીતે કાળજીથી આનું પતંગિયાનું ને એનું ધ્યાન રાખે છે, ઈયળનું પોતે કઈ રીતે એને રોજનો ખોરાક અને જે કંઈ પણ વસ્તુઓ છે એ પૂરી પાડે છે, એના બધા વિશેની વાત આપણે આ પાઠમાં સમજવાની છે. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું. હવે ચોમાસાનો સમય હતો એટલે આપણને સ્વાભાવિક શરૂઆતમાં કહેવામાં આવ્યું છે કે બપોરનો સમય હતો અને વરસાદનું એક ઝાપટું પડી ગયું હતું. તે પછી સરસ તડકો નીકળ્યો હતો. વરસાદ પછીનો તડકો તમે જોજો, ખૂબ જ સરસ લાગે, આપણને પણ ગમે એમ થાય કે આ થોડી વાર માટે તડકો નીકળ્યો. એટલે તડકો નીકળ્યો હતો. દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. તમારા જેવા જ બે બાળકો છે, દ્વિજ અને ઈવા, એ બંને છે એ પોતાના ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા. એના ઘરની આજુબાજુ એને જોયું તો ત્યાં ઘણા બધા પતંગિયા, વૃક્ષો હોય એટલે સ્વાભાવિક છે કે વૃક્ષોની આજુબાજુ પતંગિયા પણ ઉડતા હોય જ છે, એટલે ત્યાં પતંગિયા પણ હતા. તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. એમાં એક સરસ મજાનું મોટી અને પીળી પાંખોવાળું પતંગિયું હતું. આ ઈવા નામની છોકરી છે એને ખૂબ જ ગમી જાય છે. દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા, એટલે બંને ભાઈ બહેન છે એ પતંગિયાને પકડવા માટે એનો પીછો કરવા લાગે છે. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. મીઠા લીમડાનું ઝાડ હતું ત્યાં એમ કે આ પતંગિયું છે ઉડતું ઉડતું જઈને એના પર બેસે છે. દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા, એટલે બંને ભાઈ બહેન છે એ ધીમેકથી આ લીમડા પાસે જાય છે. તમને ખબર છે તો પતંગિયાને પકડો તો તમે ધીમેકથી જાઓ તો જ પકડી શકો, બાકી તો એ સેજ પણ અવાજ આવે તો તરત જ ડરીને ઉડી જાય છે. એટલે બંને હળવેથી એમ કે લીમડા પાસે જાય છે. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. એ હળવેથી જાય છતાં પણ એમ કે એના આવવાના અવાજથી, એના અહેસાસથી પણ એમ કે એ પીળું પતંગિયું તો એની સાથેના બીજા પણ ઘણા બધા પતંગિયા હતા એ તરત જ એમ કે ત્યાંથી ઉડી જાય છે. અરે, ઈવા ઉદાસ થઈ ગઈ. હવે ઈવાને તો પતંગિયું પકડવું હતું અને પતંગિયું ઉડી ગયું એટલે શું કરે, એ ખૂબ જ ઉદાસ થઈ ગઈ, નિરાશ થઈ ગઈ. એમ કે દ્વિજ કહે, જોજો આ પાંદડા પર શું છે. ત્યાં તરત જ આ દ્વિજ છે એનું ધ્યાન પડે છે અને ઈવાને કહે છે કે જો આ પાંદડા ઉપર શું છે. પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશું હતું. એને પાંદડાઓ ધ્યાનથી જોયા તો એની ઉપર એમ કે નાના નાના પીળા ટપકા જેવું કંઈક એને દેખાતું હતું. ઈવાએ ધ્યાનથી જોયું ને કહ્યું, આ તો ઈંડા લાગે છે. એટલે ઈવા છે એ ધ્યાનથી આ પાંદડા સામે જોવે છે અને કહે છે કે આ તો ઈંડા લાગે છે. એમ કે નાના નાના એવા જીવજંતુઓ હોય, ઈયળ ને બધું, એ પાંદડા ઉપર પોતાના ઈંડા મૂકતા હોય છે. એટલે ઈવા છે એ જોઈને તરત જ ઓળખી જાય છે કે આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. એટલે આ ઈંડાને ધ્યાનથી જોવા માટે બને છે એ પાંદડાની વધારે નજીક જાય છે. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો અને જેવા નજીક જાય છે ત્યાં તરત જ એમ કે આ પાંદડાવાળી જે ડાળખી હતી એને એનો ધક્કો લાગી જાય છે. બંને ભાઈ બહેન થોડા ગભરાયા, એટલે ધક્કો લાગ્યો તો એને એમ થયું કે કંઈક પડી જશે તો પાંદડું, આ ઈંડાઓ છે એ વયા એમ કે ફૂટી જશે કે જતા રહેશે તો. એટલે બંને ભાઈ બહેન છે એ ગભરાઈ જાય છે, ડરી જાય છે. તેમને ચિંતા થઈ કે ક્યાંક પહેલાં ઈંડા પડી જશે, એટલે બંનેને તરત જ ચિંતા થાય છે કે આ ઈંડા છે એ ક્યાંક આમાંથી એમ કે પાંદડાને ધક્કો લાગ્યો અને પડી જશે તો. પણ એવું ન થયું. એમ કે બંનેનો ધક્કો લાગે છે ત્યારે એમ થાય છે કે ક્યાંક આ ઈંડા છે એ પાંદડા ઉપરથી પડી જશે તો, પણ એવું બનતું નથી. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા, ઈંડા છે એ તો પાંદડામાં એકદમ ચોંટી ગયા હતા એટલે એના ધક્કાથી પડતા નથી. દ્વિજ અને ઈવાને હાશ થઈ, એ બંનેને હાશ થઈ. પહેલાં બંનેને એમ હતું કે ઈંડા એમ કે પડી ગયા હશે, પણ જ્યારે એને વ્યવસ્થિત સુરક્ષિત ઈંડાને જોયા ત્યારે બંનેને હાશ થઈ જાય છે. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખો. ઈવા તરત જ ઘરમાં જઈને એના મમ્મીને કહે છે કે હવે થોડા દિવસ માટે તમે જ્યારે ક્યારેય પણ લીમડો તોડો તો તમારે હવે ધ્યાન રાખવું. જો બાળક ક્યારેય આપણે આપણી નજીકના કોઈ પણ એમ કે ઝાડનું ક્યારેય આવું ઝીણું ઝીણું નિરીક્ષણ કરતા નથી, પણ આ બાળકો છે એ કેવું વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરે છે. બીજી સવારે ઉઠતા જ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા.
હવે આ રીતે બીજા દિવસ સવાર પડી એટલે બંને ઉઠી અને તરત જ આ લીમડાના ઝાડ પાસે પહોંચી જાય છે. પણ ત્યાં તો ઈંડા નહોતા, પણ એમ કે લીમડા પાસે પહોંચે છે ત્યાં જઈને જોયે છે, પણ જે પાંદડા ઉપરના ઈંડા છે એ ત્યાં હવે હતા નહીં. તો ઈંડા હવે ક્યાં ગયા, શું થયું એનું? તો કે પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. આ ઈંડા છે એમાંથી હવે ઈયળો બની ગઈ હતી. આ પીળા ઈંડાની જગ્યાએ એમ કે ત્યાં લીલી લીલી અને ઝીણી ઝીણી એવી ઈયળો હતી. જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી હતી. આ જે ઈયળો છે એ જુદા જુદા, પહેલાં જો ઈંડા એક જ પાન ઉપર પણ હતા, પણ હવે એ ઈયળો બની ગઈ છે એટલે એ જુદા જુદા પાન ઉપર ભાખોડિયા ભરતી, એટલે કે ધીમે ધીમે ચાલતી હતી. તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા, અને એ ડાળખી એમ કે જે જગ્યાએ ઈયળો હતી એના કેટલા બધા પાન છે એની અંદર કાણા હતા. કારણ કે ઈયળોનો ખોરાક જ પાન હોય છે, એટલે એ પાનને ખાઈ જાય છે અને એના કારણે પાનની અંદર કાણા પડી જતા હોય છે. એક પાંદડા પર એક જ ઈયળ હતી, અને એક પાંદડા ઉપર એક જ, એવું નહોતું કે એક પાંદડા ઉપર કેટલી બધી, પણ એક પાંદડા ઉપર એક જ ઈયળ રહેલી હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. ઈવા છે એ તો ધ્યાનથી ધીમેકથી એમ કે એ પાંદડું તોડે છે અને હથેળીમાં લે છે. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું, અને આ પાંદડું છે એને પછી એક સરસ મજાનું ખોખું લઈ અને આ ખોખાની અંદર મૂકી દે છે. મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. આ દ્વિજ છે એ પણ મીઠા લીમડાના કૂણા કૂણા પાંદડા હોય એ તોડીને લાવે છે અને સાચવીને એ ખોખાની અંદર મૂકી દે. જો પહેલાંને ઈયળને મૂકી અને પછી પાંદડા મૂકી, એટલે કે ઈયળની સાથે એને ખોરાક પણ આપ્યો. ઈવા કહે હવે ખા, તું તારે ખાવું હોય એટલું. ઈવા છે એ આ ઈયળને કહે છે કે હવે તારે ખાવું હોય એટલું તું અહીંયા ખા. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. એ બંને ભાઈ બહેન છે આ ખોખું ઘરમાં લાવે છે અને સલામત વ્યવસ્થિત એમ કે જ્યાં કોઈને નુકસાન ન પહોંચાડી શકે એવી જગ્યાએ મૂકે છે. બીજી સવારે એમ કે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. એ લોકોને તો એટલું બધું ગમી જાય છે કે રોજ સવારે એમ કે એનું નિરીક્ષણ કરે છે, એટલે બીજી સવારે પણ એ ઉઠી અને એ ખોખામાં જુએ છે. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. એને પહેલાં તો ખોલતા જોયું તો પહેલાં તો એને લીલા પાંદડાની વચ્ચે કોઈ ઈયળ દેખાતી નહોતી. એમ કે બંનેએ ધારી ધારીને જોયું, હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા, એને ઈયળ ન દેખાણી, એટલે બંને ધારી ધારીને એટલે કે એક ધ્યાનથી જુએ છે અને જે રહેલા પાંદડા છે એ પણ ઊંચા નીચા કરે છે. ત્યાં એ બહેન દેખાયા, એટલે એમ કહે છે કે ત્યાં એ બેન છે એ દેખાઈ જાય છે. એક પાંદડાની નીચે ઝીણુકડું એમ કે આવું બચ્યું, જે ઝીણુકડું એવું જે મોઢું હતું એને દેખાવા લાગે છે. એટલે એક પાંદડું છે એ આઘું કરે છે તો એની નીચે એમ કે આ ઈયળનું જે ઝીણું એવું મોઢું, નાનું એવું મોઢું છે એને દેખાવા લાગે છે. ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર, એના નાના નાના એવા પગ હતા અને સતત સરકતું, એટલે કે તમે જો છો ઈયળના પગેથી નહીં પણ એ પેટે સરકીને આમ ચાલતી આપણને જોવા મળે છે, એટલે એમ કે સતત સરકતું એનું શરીર જોવા મળે છે. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગઈ, એમ કે આવી નાની હતી, નાનું એવું મોઢું હતું, છતાં પણ એમાં આખો દિવસ રહી અને કેટલા બધા પાંદડા ખાઈ ગઈ હતી. દ્વિજ કહે આપણે આ દોષનું નામ પાડીએ. એ લોકોએ તેને દોષ બનાવી દીધી. જો આપણને ઈયળ જોઈને અડવાનું મન નથી થતું, આપણને કોઈને ઈયળ નથી ગમતી, પણ આ દ્વિજ અને ઈવા બંને બાળકો એવા છે કે એને ઈયળને પોતાની દોસ્ત બનાવી દીધી, એટલે બંને હવે એનું નામ રાખવાનું કંઈક નક્કી કરે છે. ઈવા કહે ચોક્કસ, શું નામ પાડીશું? એટલે ઈવા પણ એને કહે છે કે હા, એમ કે તારી વાત સાવ સાચી છે, આપણે બંને થઈને એનું નામ શું પાડીશું? દ્વિજ કહે પીલું, પ્યારા પીલું. એટલે દ્વિજ કહે કે આપણે એનું નામ પીલું પાડીએ, એમ કે પ્યારું, એમ કે મને ખૂબ જ વાલું પીલું. ઈવા કહે સરસ નામ છે પીલું. ઈવા પણ એને એમ કહે છે કે ભાઈ આ પીલું નામ છે એ ખૂબ જ સરસ નામ છે. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પીલુંની ભાળ લેતા. રોજ સવાર પડે એટલે એમ કે આ દ્વિજ ને ઈવા છે એ ખોખાની અંદર રાખેલું જે પીલું છે એની દેખરેખ રાખે, એની કાળજી રાખતા હતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. એ ખોખાને સરસ મજાનું સાફ કરી નાખે અને એના ખોરાક માટેના આગલા દિવસે જે પાંદડા નાખ્યા હોય એ લઈ અને એની જગ્યાએ નવા પાંદડા એની અંદર ઉમેરતા હતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા. રાત પડે એટલે ફરી પાછા એક વખત ચેક કરી લે, બધું વ્યવસ્થિત જોઈ અને પછી જે બંને સુવા જતા હતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. આઠેક દિવસ આવી રીતના રોજ સવાર સાંજ એની કાળજી રાખે છે અને આ રીતે સમય પસાર થાય છે, પણ આઠ દિવસ પછી એ લોકો કંઈક જુદું જ જોવે છે. તો હવે શું જોવા મળે છે? તો કે તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે? એટલે એ જુદું જોવે છે એટલે તરત જ એની બેનને પ્રશ્ન કરે છે કે દીદી આ શું છે, એમ કે આ શું થયું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું. ઈવા છે પણ પહેલાં ધ્યાનથી જોવે છે ને પછી એને કહે છે કે આ તો આપણું પીલું જ છે, એમ કે આ તો આપણું પીલું હતું જે નાની એવી ઈયળ હતી આ તો એ જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે,
એમ કે આ જે ઈયર છે એને નવા કપડાં એટલે એના કે રંગ રૂપને બધું જે છે એના આકારને બધું ફરી ગયું છે, તેને કોસેટો કહેવાય છે. એટલે એમ કે આ જે છે એને કોસેટો કહેવામાં આવે છે. ઈયર એટલે કે ઈયરમાંથી જે તમે જુઓ છો એક શંખ જેવો ઈંડા જેવું જે બનતું હોય છે, જે આપણે શંખ જેવું અમુક દેખાય છે, એ કોસેટો એમ કે એને કહેવાય છે. કેવો પહેલવાન થઈ ગયો છે પીલું, એટલે તરત જ આ બંને કહે છે કે આ પીલું છે એ તો કેવું પહેલવાન થઈ ગયું, એમ કે ખાઈ પીને સરસ કેવું તાજું માજું થઈ ગયું છે. દ્વિજ કહે સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. એટલે દ્વિજ પણ એવું બોલે છે કે સાવ સાચી વાત છે, એમ કે આ તો ખાઈ ખાઈને તગડો થઈ ગયો, સરસ મજાનો જાડો જાડો થઈ ગયો છે. બંને ભાઈ બહેનને આ તગડો પીલું વાલો થઈ પડેલો, એમ કે બંને ભાઈ બહેન છે એને આ તગડો એમ કે સરસ મજાનો જાડો જાડો થઈ ગયેલ જે પીલું છે એ તો વાલો લાગવા માંડ્યો, એના પ્રત્યે ખૂબ જ પ્રેમને હેત લાગવા માંડ્યા હતા. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પીલુંની ખબર લેતા, સવાર હોય કે સાંજ હોય, સ્કૂલે જાય ત્યારે આવે ત્યારે, આવી રીતના દિવસ દરમિયાન ઘણી બધી વખત એ લોકો આ પીલું છે એની દેખરેખ રહેતા, એની કાળજી લેતા હતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું, આ રીતે રોજ ધ્યાન રાખતા હતા. હવે એક સાંજે બને સાંજે એમ કે નિશાળેથી આવે છે અને ખોખાની અંદર જોવે છે તો પીલુભાઈ શાંત જણાયા, એટલે આ પીલું છે એ જે સરકીને ચાલતું હતું એની બદલે સાવ શાંત થઈ જાય છે. એમ કે તો કોસેટોનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો, એમ કે આ કોસેટો છે એનો રંગ છે એ ઘાટો થઈ ગયો હતો અને એ ચૂપચાપ પડી રહ્યો હતો. દ્વિજ સાચવીને તેણે અડ્યો, કોસેટો એકદમ કઠણ હતો. દ્વિજ છે એ સાચવીને એને અડે છે અને આ કોસેટો છે એ એકદમ એમ કે કઠણ કઠણ લાગતો હતો. દ્વિજને ચિંતા થઈ, તેણે ઈવાને પૂછ્યું, આ એકદમ કઠણ જેવું થઈ ગયો, એટલે દ્વિજને તો ચિંતા થવા માંડી, ઉપાધિ થવા માંડી, એટલે તરત જ પોતાની બેન ઈવાને પૂછે છે, દીદી પીલુંને કંઈ થઈ તો નથી ગયું ને, તે સૂતો છે ને, એ હલતું નહોતું એટલે એને ચિંતા થાય છે. એટલે દીદીને પૂછે છે કે ભાઈ આ પીલુંને કંઈ થઈ તો નથી ગયું ને, એમ કે એ ખાલી સૂતો જ છે ને એમ. ઈવા કહે ચિંતા ન કર, એ તો મોટો થઈ રહ્યો છે. એટલે ઈવા જેની બેન છે એ મોટી છે એટલે એને દ્વિજ કરતાં થોડી વધારે માહિતી છે એની પાસે, એટલે એની બેનને કહે છે કે તું ભાઈ, એટલે એ દ્વિજને કહે છે કે ભાઈ તું ચિંતા ન કર, એમ કે એ ધીમે ધીમે હવે મોટો થઈ રહ્યો છે, બસ થોડા દિવસ રાહ જો પછી જોજે જાદુ, એમ કે થોડા દિવસ તું એની રાહ જો પછી આપણને કંઈક જાદુ જોવા મળશે, એનો કંઈ નવો આકાર રૂપરંગ બધું જોવા મળશે. તે પછીના રવિવારે બપોરે તેમણે પીલુંની ખબર કાઢવા ખોખું ખોલ્યું. એ પછીનો રવિવાર એમ ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા અને પછીનો રવિવાર આવ્યો ત્યારે બંને એમ કે પીલુંની ખબર પૂછવા માટે ખોખું ખોલ્યું. જોયું કે કોસેટો જરા જરા હલતો હતો, એને જોયું કે આ કોસેટો છે એ ધીમે ધીમે જરા જરા હલતો હતો. દ્વિજ ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. એને દ્વિજને શું કીધું કે તું ધ્યાનથી જોજો એમ કહી, અને આ ઈવા છે એ આજે આખું ખોખું હતું એને બગીચામાં લઈ આવે છે. થોડી વારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. થોડીક વારની અંદર જ આ જે કોસેટો જેવું હતું એ તૂટે છે ને એની અંદરથી એક જીવડું છે એ બહાર આવે છે. એ જીવડાને તો પાંખો હતી, એ જે જીવડું હતું એ તો પાંખોવાળું જીવડું હતું, તેની પાંખો ચોટેલી હતી. સૌ પ્રથમ તો જ્યારે એ જીવડું બહાર નીકળ્યું ત્યારે એની પાંખો હતી એ કેવી હતી, તો કે ચોટેલી હતી, એટલે એ જ્યારે બહાર આવે ત્યારે તરત જ ઉડી નથી શકતું. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી, પણ હળવે હળવે અને ધીમે ધીમે પોતે એમ કે પોતાની પાંખો છે એ આ જીવડું ખોલે છે. દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. આપણે પણ જો આવી નાની નાની બાબતો ક્યારેય નજરે જોયેલી ન હોય એટલે આપણને પણ આશ્ચર્ય પામે, એવી જ રીતે આને જોઈ અને દ્વિજ અને ઈવા છે એને પણ ખૂબ ચમત્કાર જેવું લાગે છે અને આશ્ચર્યથી બંનેના મોં છે એ ખુલ્લા રહી જાય છે. તેમનું વાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. એનું જે આ નાનું એવું વાલું પીલું હતું એ હવે શું બની ગયું હતું, તો કે સરસ મજાનું પતંગિયું બની ગયેલું. પીલુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. આ પીલું હતું એની પોતાની પાંખો છે 2-3 વાર ફફડાવે છે અને પછી તરત જ ઉડી જાય છે. દ્વિજ અને ઈવા પીલુંને કહ્યું આવજે, અને આ જ રીતે દ્વિજ અને ઈવા છે એ પીલુંને કહી દે છે આવજે. જો નાનામાં નાના વનસ્પતિની અંદર એમ કે પાંદડાની અંદર દેખાતા ઈંડા છે, આ ઈંડામાંથી કઈ રીતે ઈયળ બની, કઈ રીતે કોસેટો બન્યો અને એમાંથી કોસેટોમાંથી કઈ રીતે એમ કે જે આ નાનું એવું જીવડું બહાર આવ્યું ને એમાંથી પતંગિયાનું સ્વરૂપ લીધું, એનું આપણને ખૂબ જ સરસ રીતે આ પાઠની અંદર વર્ણન કરેલું છે. અને આપણે જે કોઈ દિવસ નજરે ન જોયેલી એવી માહિતી પણ આપણને સરસ રીતે આ પાઠમાં આપેલી છે.